विद्यार्थी मित्रों वेलकम टू डीजीको। आज आप इलेक्ट्रिकल वायरिंग विषय चर्चा करीशु अने टाइप्स ऑफ वायर केटला केटला प्रकारना वायरो आपणे वापरीए छे एना विषे पण चर्चा करीशु। सौप्रथम आपणे चर्चाने शुरुआत करिए इलेक्ट्रिकल वायरिंग नी अंदर एना इंट्रोडक्शन पार्ट्स ऊपर जोईए के आपणे सेनी सेना विषे अभ्यास करवानो छे। इंट्रोडक्शन मां आपेलू छे के आपणे कया टॉपिक विषे अभ्यास करीशु। सौप्रथम छे वायरिंग ना प्रकारो, एसेसरीज એટલે કે વાયરિંગ માં જે એસેસરીઝ આપણે વાપરતા હોઈએ છીએ એ, એના પછી છે વિવિધ પરિપથો એટલે કે સિરીઝ પેરેલલ એ તો કહી જ શકાય, પણ બીજા આપણે જાહેર જીવનમાં જે પરિપથો વાપરીએ છીએ નોર્મલ, ધારો કે ગોડાઉન વાયરિંગ છે, સ્ટેરકેસ વાયરિંગ છે, બલ્બ ચાલુ બંધ કરવો છે, એવા બધા જે પરિપથો છે એના વિશે। એના પછી છે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ્સ, આઈ રૂલ્સ, કે ઘરના અંદર વાયરિંગ કરવું હોય તો એના માટે આઈ રૂલ્સ આપણે બનાવેલા છે એ પ્રમાણે વાયરિંગ હોવું જોઈએ। औद्योगिक वायरिंग करव हो तो एना माटे अलग रूल्स है, कॉमर्शियल वायरिंग करव हो तो एना माटे पण अलग रूल्स है, ते प्रमाणे आपणे अलग अलग रूल्स समझीशू। त्यारबाद गृह पब्लिक अने औद्योगिक एटले के घरना पब्लिक बिल्डिंग ना अने औद्योगिक बिल्डिंग ना ए बधाना वायरिंग समझीशू के केवी रीते थाय। त्यारबाद एमां टेस्टिंग कई रीते करी शकाय ए समझीशू अने पेनल वायरिंग विशे पण थोड़ो अभ्यास करीशू के जे पेनलो होय छे एमां पण केवी रीते वायरिंग करी शकाय छे। चलो आपणे शुरुआत करिए कि वायर एटले शू। तो सौ प्रथम आपने प्रश्न थाय के वायर आपणे कई जगह वापरी छे, नॉर्मली आपणे जोयेला क्या होय, एवा बे उदाहरण आपणे अहींया जोवा मळे छे के कई जगह जोयेला होय। जो पहले तो ओवरहेड लाइन में जोयेला होय, हाँ आपणे कोई भी बस नी अंदर ट्रावेल करता होय के एमनेम चालता होय आपणे बहार निकळीए एटले जे आपणे फीडर ऊपर जे वायरो लगायेला होय, ओके, ए एना पछी मशीन ना वाइंडिंग में पण वायरो वपराय छे, बराबर ने। मोटर खोलेली जोई होय तो एनी જે અંદર જે વાઇન્ડિંગ કરેલું હોય છે તાંબાનું તાર, અથવા તમે કોઈ બી જગ્યાએ પંખો ના, નોર્મલી પંખાનું ઉદાહરણ લઈ લો તે બી કહો છો તો એમાં પણ એમાં વાયરિંગ કરેલું હશે, તાંબાના તાર હશે, બરોબર। તો ત્યાં મશીનની વાયરિંગની અંદર વપરાય છે। ત્યારબાદ વાયરિંગની અંદર ઓનલી વાયરિંગ એટલે કે જનરલી આપણે ટ્યુબ કોઈ બી ગોળો ચાલુ કરવો છે, ટ્યુબલાઇટ ચાલુ કરવું છે, તો સ્વિચ પાડતા એ નહીં થાય, વચ્ચે વાયરનું કનેક્શન કરવું પડશે તો એ વાયરિંગ થયું, તો એ વાયર આપણે ત્યાં જોડ્યો એટલે આપણને પ્રકાશ મળશે, અથવા પંખો ચાલુ કરો તો લાય પંખો ફરશે, તો વાયર વડે જોડવું પડશે, તો મીન્સ વાયરિંગ કર્યું છે। એના પછી અંડરગ્રાઉન્ડ કેબલ ની અંદર, અંડરગ્રાઉન્ડ કેબલ ની અંદર ધારો કે આપણે કોઈ નવું ઘર બનાવી રહ્યા છે, ધાબુ ભરવાનું છે, તો એના પહેલા પાઇપ ની અંદર થી આપણે વાયરો ને બધું સેટઅપ કરી નાખીએ છીએ, તો એને અંડરગ્રાઉન્ડ વાયરિંગ કહેવાય। તો અંડરગ્રાઉન્ડ વાયર એમાં પણ વપરાય છે, અને જમીન ની અંદર પણ આપણે ઇન્ટરનેટ કેબલ ને બધું જે ખોદીને આપણે નાખતા હોય છે એ બી એ કેબલ જમીન ની અંદર, આપણે કોઈ બી 11 કેવી ની લાઇન જતી હોય, તો ફીડર ની લાઇન જતી હોય, તો એ પણ અંડરગ્રાઉન્ડ વાયરિંગમાં આવે અને એમાં પણ આપણે વાયરો વાપરીએ છીએ। તો એ રીતે જુદા જુદા આપણે વપરાશ છે વાયરોના, બરોબર। તો હવે આપણે જોઈએ કે સૌથી પહેલા એટલે કે શરૂઆતના દિવસોમાં આપણે કેવા વાયરો વાપરતા હતા, એના પછી આપણે જે ઇમ્પ્રુવમેન્ટ લાવ્યા છીએ, કે સારું કંઈક ના કંઈક સારો વાયરો વાપરવાનો આપણો જે આશય છે કે ઓછો ખર્ચો થાય, ઓછો વીજળીનો વ્યય થાય, એ રીતે આપણે ધીમે ધીમે એની અંદર ક્વોલિટીમાં ઇમ્પ્રુવમેન્ટ કરતા રહ્યા છે। તો સૌ પ્રથમ આપણે વાહક તરીકે ઓનલી કોપર વાયર જ વાપરતા હતા, શું વાપરતા હતા, ઓનલી કોપર વાયર, પણ દિવસે ને દિવસે એનો વધારેમાં વધારે ઉપયોગ કરતા રહ્યા અને વીજળીની વધારેમાં વધારે ઉપયોગ થતો રહ્યો અને એના પછી વસ્તુ કોસ્ટલી પડવા માંડી, એટલે પછી એમને ઓલ એલ્યુમિનિયમ કન્ડક્ટર ACC બનાવ્યું। એ ઓલ એલ્યુમિનિયમ કન્ડક્ટર એટલે થોડું એલ્યુમિનિયમનો પાર્ટ્સ અંદર એડ કરશે, હજુ એલ્યુમિનિયમની અંદરના પાર્ટ્સની અંદર એની યાંત્રિક શક્તિના અભાવ થોડો એમાં ઓછી છે, એટલે એની અંદર મજબૂતી લાવવા માટે આપણે એલ્યુમિનિયમ કન્ડક્ટર સ્ટીલ રેઇનફોર્સ એનો ઉપયોગ કર્યો। એ જે SESR કન્ડક્ટર છે, ACC માંથી SESR કન્ડક્ટર જે આપણે વાપરીએ છીએ અત્યારે આજના સમયમાં, એની અંદર શું છે, ઓલ એલ્યુમિનિયમ કન્ડક્ટર સ્ટીલ રેઇનફોર્સ, એટલે કે જ્યાં સ્ટીલનો પાર્ટ્સ છે એ ક્યાં હોય, આવી રીતે વચ્ચે હોય, એટલે કે મારે દોરવું હોય તો કેવું હોય, તો એક આ સ્ટીલનો પાર્ટ્સ હશે અને એના આજુબાજુ આ બધા એલ્યુમિનિયમના પાર્ટ્સ હશે, અને આવી રીતે એક આખી કોર હશે, કેબલ હશે, વાયર હશે, ખ્યાલ આવી ગયો, આવી રીતે આખો આપણો કોર હશે અને એના ઉપર આમ પડ ચડાયેલા હશે, પરંતુ આ જે કોર થઈ અને એની વચ્ચે આ જે એલ્યુમિનિયમનો પાર્ટ્સ થયો એ એને સ્ટ્રેન્થ આપશે, મજબૂતી આપશે, એને SESR કન્ડક્ટર કહેવાય। એટલે કે ધીમે ધીમે પહેલા આપણે કોપરમાંથી હવે SESR ઉપર આવી ગયા છીએ। હવે વાત કરીએ વાયરના પ્રકારોની, કે કેટલા પ્રકારના વાયરો આપણે વાપરીએ છીએ, પરંતુ એના પહેલા વાયરને કેવી રીતે સમજાય, કઈ કઈ જગ્યાએ બજારમાં લેવા જવું હોય તો તમે શું કહેશો, બરોબર। તો નોર્મલી વાયરની અંદર ગેજ પ્રમાણે કામ થાય છે, બરોબર, અને ગેજની અંદર એવું હોય કે 10 ગેજનો વાયર અને 20 ગેજનો વાયર, એ બંને વચ્ચેનો ડિફરન્સ આપણને ખબર પડે
तो तरत ख्याल आए शू हो गेज में एवं होवा नंबर वधारे होय एम आपणो वायर केवो होय पातळो होय अने आ जाडो होय एटले दस ना गेज नो वायर जाडो होय बे गेज नो वायर सौथी वधारे जाडो हजू पच्चीस गेज नो वायर लो तो पातळो थई जाय एटले के आपणे पतरानी अंदर जे सिस्टम होय छे तेवी ज सिस्टम आपणे वायर नी अंदर होय छे ख्याल आवी गयो मित्रों जेटलो गेज नो नंबर वधारे एटलो आपणो वायर पातळो होय छे हजू एमां बीजी एक वस्तु छे के नॉर्मली एने केवी रीते बोलाय छे एक भाग्या अठार बे त्रण भाग्या अठार त्रण भाग्या वीस एवं बोले छे तो आज अंश ने छेदना रूप में बोले छे एक भाग्या अठार शू छे तो जो सौथी पहला एक खाली आ शू इक्वेशन याद रखवानुं छे के एक भाग्या अठार एवं बोले एक भाग्या अठार नो वायर आपो एटले एक भाग्या अठार अंश नी अंदर जे वस्तु छे ने ए तार नी संख्या छे अने आ जे नीचे लखेलुं छे अठार ए गेज छे एटले के अठार गेज नो आने एवी रीते बोलाशे अठार गेज नो एक तार होय एवो वायर आपो बरोबर ने ख्याल आव्यो अठार गेज नो एक तार होय एवो वायर आपो आपणे कोई भी बीजुं एक एक्जाम्पल लईए आपणे अहींया वापरी रह्यु दरके 3 भाग्या 20 लखेलुं छे एटले के 20 गेज ना 3 तार वाळो वायर आपो एवुं बोलाय ख्याल आवी गयो मित्रो आने केवो होय तो 20 गेज ना 7 तार वाळो वायर आपो एवी रीते आपणे एने समजीशुं तो आपणे एक जनरल नॉलेज टाइप नो क्वेश्चन छे હવે આપણે મેઇન વસ્તુ પર આવી જઈએ કે વાયરના પ્રકારો ટાઈપ્સ ઓફ વાયર આપણે જુદા જુદા 7 પ્રકારના વાયરો અહીં આપણે ભણવાના છે VIR વાયર વર્કલાઇઝ ઇન્ડિયન રબર વાયર VIR કેબ ટાયર શીટ વાયર અથવા તો એને ટફ રબર શીટ વાયર પણ કહે છે એના પછી છે વેધર પ્રૂફ વાયર ચોથા નંબર છે લેડ કવર્ડ વાયર લેડ વડે કવર કરેલું મિનરલ ઇન્સ્યુલેટેડ કોપર કવર્ડ વાયર પોલિવિનાઇલ ક્લોરાઇડ વાયર અને ફ્લેક્સિબલ વાયર એટલે આ 7 પ્રકારના જુદા જુદા વાયરોનો આપણે અભ્યાસ કરવાનો છે એટલે કે પરીક્ષાની અંદર પૂછાય તો આપણે 7 વાયરો સમજાવવા પડે અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આપણો પ્રશ્ન છે ટાઈપ્સ ઓફ વાયર એટલો બરોબર તો ચલો વારા પરથી આપણે બધા વાયરો અહીંયા ગ્રાફિકલ આ રીતે આપણે સમજીશું ડાયાગ્રામ પ્રમાણે તો જલ્દી એમાં બંને વચ્ચેને બધા જુદા જુદા વાયરો વચ્ચે શું ડિફરન્સ છે ને એ ખબર પડી જશે અને એકબીજામાં ભેગું નહીં થાય ચલો સમજીએ પહેલું છે VIR વાયર તેમાં સૌ પ્રથમ વાહક કેવો હોય તો કે વાહક તાંબાના તાર વાહકના તાર કેવો હોય તાંબા અથવા એલ્યુમિનિયમના જો આ રીતે લખેલું છે જલ્દી આવશે વાહક કેવો તો કે તાંબા અથવા એલ્યુમિનિયમ એના પર શું કરવાનું તો કે એના પર રબરનું પડ ચડાવવાનું પણ પછી એ રબરનું પડ ચડાવીને એને વલ્કેનાઇઝ કરવામાં આવે છે અને એક કે બે લેયર રબરના પડના હોય છે વલ્કેનાઇઝ રબર વાપરવાનું છે એનું નામ જ છે વલ્કેનાઇઝ ઇન્ડિયન રબર VIR હવે રબરનું પડ ચડી ગયું એના પછી એના પર બીજું કઈ પડ હા તેના પર કોટન ટેપ લગાવવાની અને ઇમ્પ્રિગેટ કરે કોટન નું બ્રેન્ડિંગ લગાવવાનું એટલે કે કોટન નું એક પડ જ લગાવવાનું બ્રેન્ડિંગ કહેવાય હવે એને આપણે ગ્રાફિકલ સમજો કે કેવો લાગે તો આ આપણા એલ્યુમિનિયમ અથવા તાંબાના વાહક અને એના ઉપર રબરનું ઇન્સ્યુલેશન જો આ બીજા નંબરનું જે આ જે પડ છે એ છે રબરનું ઇન્સ્યુલેશન અને ત્રીજું છે બ્રેડિંગ છે આ કોટનનું બ્રેડિંગ બરોબર હવે આમાં કોઈ પ્રકાર પાડવા હોય તો ધારો કે અહીંયા સિંગલ બ્રેડેડ VIR વાયર છે અહીંયા એક જ બ્રેડિંગ છે હું અહીંયા બીજું એડ કરી નાખું અને અહીંયા બીજું બ્રેડિંગ લગાવું તો એને કહેવાશે ડબલ બ્રેડેડ VIR વાયર સિમ્પલ ખ્યાલ આવી ગયો મિત્રો હવે આની વિશેષતા શું છે આ વાયરની એ સમજીએ યાંત્રિક બળ સહનશક્તિ કેવી છે ઓછી છે કારણ કે VIR વાયરની યાંત્રિક શક્તિ ઓછી હોય છે એટલા માટે આ VIR વાળો વાયર છે એની પણ યાંત્રિક શક્તિ કેવી છે ઓછી છે પાણી ભેજ કેમિકલની અસર એના ઉપર થાય છે એટલે કે પાણી ભેજ અને કેમિકલ વાળી જગ્યાએ આને વપરાય નહીં પછી એનો ઉપયોગ તો કે કઈ જગ્યાએ કરવો જોઈએ કે આવો વધારે ઉપયોગ પાણી ભેજ કે કેમિકલ ના હોય ત્યાં વાપરો તો ચાલ તો જુઓ કેસિંગ કેપિંગ અને કોન્ડ્યુટ વાયરિંગની અંદર એને વપરાય કે જેથી એની ઉપર પણ એક લેયર કેસિંગ કેપિંગ આવી જાય કે એના ઉપર આવી જાય એટલે એની અંદર વાયર હોય તો સચવાઈ રહે બરોબર એટલે કે નોર્મલી ઘરની અંદર તમે એને વધારે વાપરી શકો છો અથવા કોઈ કોન્ડ્યુટની અંદર પાઇપ કોન્ડ્યુટ મીન્સ પાઇપ કે પાઇપની અંદર એને રાખો તો બી એ ચાલે હવે જુઓ એનું રેટિંગ શું છે 250/440 વોલ્ટ 650/1100 વોલ્ટના રેટિંગમાં 1/18 3/20 7/20 વગેરે માપમાં મળે છે મેં તમને અલગ સમજાવ્યું 20 ગેજના 7 તાર વાળો વાયર પણ કેવો VIR વાયર વગેરે માપમાં આપણને મળે છે હાલમાં એનો ઉપયોગ ખૂબ જ ઓછો થાય છે કારણ કે આપણે શરૂઆતના દિવસોમાં વસ્તુ વાપરતા હતા પણ ડે બાય ડે આપણને ઇમ્પ્રુવમેન્ટ વાળા આપણે વાયરો હવે વાપરીએ છીએ તો આ વાત થઈ VIR વાયરની તો VIR વાયરમાં તમે આટલું લખી શકો એના પછી જે કેબ ટાયર શીટ વાયર અથવા ટફ રબર શીટ વાયર તમને નામ ઉપરથી ખબર પડશે કે હવે જે આપણે રબર વાપરવાનું કેવું છે ટફ છે એટલે કે મજબૂત છે
જો અહીં વાહકના તાર તાંબા પર મજબૂત અને ટકાઉ રબરનું પડ હોય છે, વાહકના તાર તો તાંબાના જ છે પણ એના પર જે આપણે પડ લગાવીશું બીજું અવાહક તે કેવું છે, મજબૂત અને ટકાઉ પડ છે, એટલે એમાં VIR ના સાપેક્ષે શું હોય, એની યાંત્રિક શક્તિ કેવું હોય, વધુ હોય, એટલે યાંત્રિક શક્તિ VIR કરતા કેવી છે, વધારે છે, તો યાંત્રિક શક્તિ વધારે છે. બીજું કે એમાં ગરમી પાણી ભેજની અસર કેવી થાય છે, ઓછી થાય છે, અને તે સિંગલ કોર ટ્વીન કોર અને થ્રી કોર ની અંદર પણ ઉપલબ્ધ છે. ટ્વીન કોર સિંગલ કોર એટલે શું, આપણી આ જે વાહક છે એને કોર પણ કહેવાય, એમાં અહીંયા મેં વાહક એક જ દોર્યા છે, હજુ અહીંયા બીજા કોઈ ગ્રીન કલર ના આપણે એડ કરીએ તો ટ્વીન કોર થઈ જાય. હવે આ આકૃતિ સમજીએ તો આ વાહક છે એના ઉપર રબર નું ઇન્સ્યુલેશન છે અને એના જ ઉપર બીજું રબર નું શીધ છે કે જે એના મજબૂતાઈ આપે છે, અને આ ચોથા નંબરનું છે એ બ્રેડિંગ છે. એટલે આમાં અને આમાં ફરક શું, કે રબર નું આપણે શીધ એટલે કે જો કે ટાયર શીધ એટલે બીજું એક પડ આપણે એના ઉપર લગાવીએ છીએ. હાલ જે દોરેલું છે એ સિંગલ કોર જ છે, રેડ કલરની જ કોર છે, સિંગલ કોર જ આપણો TRS ટફ રબર શીધ વાયર છે, સિંગલ કોર TRS વાયર છે, પરંતુ ટ્વીન કોર બે વાહક મારે એડ કરવા હોય, ગ્રીન કલરનો બીજો વાહક એડ કરું તો એના પછી તમે ટ્વીન કોર TRS વાયર પણ કહી શકો. બીજું એનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે, તો આપણે ઘરોની અંદર કે ગૃહમાં ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગમાં, પણ કઈ જગ્યાએ ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગમાં સરફેસ વાયરિંગમાં વપરાય, ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ તો ખરું પણ એમાં જે સરફેસ વાયરિંગ પ્રકારનો પ્રકાર છે, સરફેસ વાયરિંગ બરોબર દિવાલની ઉપર એની અંદર આ વસ્તુ વપરાય છે, કારણ કે દિવાલની ઉપર વાપરો તો ચાલે કારણ કે યાંત્રિક શક્તિ બધું મજબૂત છે. હવે એમાં રેટિંગ જોઈ લઈએ કે 250 બાય 440 વોલ્ટ 650 બાય 1100 વોલ્ટ ના રેટિંગમાં 1/8 1/20 3/20 7/20 ની સાઈઝમાં મળે. તમને એવું લાગે સાહેબ આવું યાદ કેવી રીતે, તમારે બહુ યાદ રાખવાનું નથી, નોર્મલ અમુક રેન્જ યાદ રાખવાની છે, 18 ગેજ 20 ગેજ બરોબર એ ગેજ અમુક યાદ રાખવાના છે. અને હવે આપણે એમાં જે તાર કેટલી સંખ્યામાં જોશે, નોર્મલી પહેલા શરૂઆતમાં એક તાર જોઈએ, પછી ત્રણ તાર જોઈએ, પછી સાત તાર જોઈએ, કે અમુક રેન્જ આપણે યાદ રાખવાની છે, બધા જ આંકડા યાદ રાખવાની જરૂર નથી, એટલે કે આ પ્રકારની સાઈઝમાં મળી રહે છે. એના પછી બીજો આપણે પ્રકાર જોઈએ કે વેધર પ્રૂફ વાયર. વેધર પ્રૂફ વાયરમાં નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવે કે આના પર વેધરની કંઈક અસર થતી નહીં હોય બરોબર, તો જ એને વેધર પ્રૂફ વાયર કહેવાય. આવો શબ્દ આપણે ઘડિયાળમાં વાપરીએ છીએ કે વોટર પ્રૂફ ઘડિયાળ, એટલે કે પાણીની અસર ના થતી હોય એવી ઘડિયાળ, તો અહીંયા વાયર છે વેધર પ્રૂફ વાયર. હવે એમાં વાતાવરણની અસર થતી નથી, પણ તાર શેનો છે, એ તો કોર તો આપણી શેની છે, તાંબાની જ છે, તો તાંબાના તાર ઉપર રબરનું પડ ચડાવવાનું છે અને કોટનનું બ્રીડિંગ કરવાનું છે, પણ એમાં નવું શું કરવું પડશે, આ તો રેન્જ વસ્તુ, આ તો પહેલી બે વસ્તુ તો બધામાં જે હોય છે એ જ છે, પણ એમાં નવું શું છે કે એવું કંઈક કેમિકલ એમાં આપણે એડ કરીશું કે જેના ઉપરથી એમાં આપણા વાતાવરણની અસર થશે નહીં. તો આપણે જોઈએ કે હવે એને શેમાં ઉષામાં બોળવાનો કે જેથી એ વસ્તુ એનામાં એડ થઈ જાય, એટલે કોઈ કેવું કેમિકલ છે કેવું છે, ત્યારબાદ એને વોટરપ્રૂફ કમ્પાઉન્ડ, વોટરપ્રૂફ કમ્પાઉન્ડ એટલે વોટરપ્રૂફ જે કેમિકલ હોય એમાં બોળીને વોટરપ્રૂફ બનાવવામાં આવે છે, અને ઉપરનું પડ સળગે તેવું હોય છે. હવે જો વોટર વેધરપ્રૂફ તો થઈ ગયું એટલે કે એને ભેજની અસર ના થાય, વરસાદ આવે તો તકલીફ ના પડે બરોબર, એવી બધી વસ્તુ તો એનામાં એડ થઈ ગઈ, પરંતુ બીજી એનામાં એક ખામી રહી ગઈ છે કે એ છે ને એનું ઉપરનું જે પડ છે ને એ સળગી ઉઠે ને તેવું હોય છે, એટલે કે કોઈ લાકડાની ઇન્ડસ્ટ્રી હોય કે જ્યાં જલ્દી સળગી ઉઠે એવી વસ્તુ બની શકે, કોઈ બનાવ બની શકે, લાકડાની વસ્તુ હોય કે કોઈ બી વસ્તુ, તો એવી જગ્યાએ એનો ઉપયોગ ઓછો કરવો જોઈએ, તો ના કરો તો સારું બરોબર, એટલે કે આ વસ્તુ યાદ રાખવી જોઈએ કે એનું ઉપરનું પડ સળગી ઉઠે તેવું હોય છે. એનો ઉપયોગ ક્યાં કરવાનો છે, સર્વિસ કનેક્શન ની અંદર એનો ઉપયોગ થાય છે, પરંતુ હાલ એનો ઉપયોગ કેવો થઈ ગયો છે, ખૂબ જ ઓછો થઈ ગયો છે બરોબર. તો આ એના વેધરપ્રૂફ વાયરની વાત થઈ. હવે આપણે ચોથો પ્રકાર જોઈએ, ચોથો પ્રકાર છે લેડ કવર્ડ વાયર. લેડ કવર્ડ વાયર એટલે કે કઈ લેડ નામની ધાતુનું કવર કરવાનું છે, એટલે કે તાંબાના તાર ઉપર રબરનું હવા પર ચડાવવાનું, પણ હવે નવું શું કરવાનું કે તેના પર લેડની ભૂંગળી ચડાવવી, લેડની ભૂંગળી ચડાવવી એટલે કે એના પર લેડનું આવરણ ચડાવવું એવું જ કહેવાય બરોબર. અને લેડ એટલે શીશું, તમે શીશું પણ લખી શકો, ભેજની અસર એના ઉપર થશે નહીં, કારણ કે શીશાને ઉપર ભેજની અસર થતી નથી. પણ બીજું એક આમાં એક ખામી રહી જાય છે, શું કે જે લેડ છે શીશું છે એ પોચું છે, એટલે એના ઉપર યાંત્રિક નુકસાન જલ્દી થાય છે, એટલે એનો ઉપયોગ કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે કોઈ યાંત્રિક નુકસાન થાય નહીં, એટલે કે એનો ઉપયોગ સીધો બેટન ઉપર રાખી વાપરી શકાય, એટલે કે બેટન એટલે કે પાઇપ ઉપર રાખી એને ઉપયોગ કરી શકાય, પાઇપ કે એના ઉપર પાઇપ રાખી દેવાનો પછી એનો ઉપયોગ કરવાનો તો ચાલે, એનો યાંત્રિક નુકસાન નહીં થાય બરોબર. હવે આપણે પાંચમો પ્રકાર જોઈએ, મિનરલ ઇન્સ્યુલેટેડ કોપર કવર્ડ વાયર MICC.
एमआईसीसी वायर ने आपणे नवुं શું છે કે એની અંદર કોઈ કેવું આપણે મેગ્નેશિયમ ઓક્સાઇડનું આવરણ ચડાઈ દીધું છે કે જેથી એનામાં કંઈક નવી શક્તિ ઉમેરાય. જો શું થાય, તાંબાના તાર ઉપર મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ અવાહક તરીકે ચડાવવાનું છે. તાંબાના તાર ઉપર અવાહક તરીકે શું ચડાવવાનું છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. અને એના ઉપર પછી ત્યારબાદ તાંબાની શીધ ચડાવાય છે. એટલે કે ભેજવાળી જગ્યાએ વાપરવાનું હોય તો પીવીસી નું પડ બી ચડાવવું પડે. કેમ? કારણ કે પીવીસી પોલિવિનાઇલ ક્લોરાઇડ એ ભેજ સામે પણ રક્ષણ આપશે, એટલે બીજું કંઈક બીજી વધારાની શક્તિ એડ થઈ. તો આની અંદર આપણે આટલી બધી શક્તિઓ એડ કરી મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ ચડાવ્યું, તાંબાની શીધ ચડાવી, પછી ભેજવાળું હોય તો તાંબાને અસર ના થાય એના પર પાછું પીવીસી નું પડ ચડાવી દેવાનું. તો આમાં કઈ વસ્તુ એની શું વિશેષતા છે? તો આ વાયરની વિશેષતા એ છે કે એના પર ઉષ્ણ તાપમાનની અસર થતી નથી, એટલે કે તાપમાનની અસર એના ઉપર થતી નથી. ગરમી વાળી જગ્યાએ તમે વાપરી શકો છો. અને આવું આપણે કેમ શોધ્યું હશે? એટલે જુઓ કે એનો ઉપયોગ છે ને મને ખાણોની અંદર, ફેક્ટરીમાં, રિફાઇનરીમાં, ફર્નેસમાં, બોઇલરમાં, આ બધી જગ્યાએ એવી છે કે જ્યાં તાપમાન કંઈક બીજી વસ્તુઓ કરતા કંઈક ઊંચું હશે અને ખૂબ જ ઊંચું હોય છે, બરોબર. તો એવી જગ્યાએ આપણે આ વસ્તુ વાપરી શકીએ, એટલે કે એમઆઈસીસી વાયરનો ઉપયોગ ત્યાં થાય છે. ફિગરમાં જોઈએ તો વાહક પહેલું, બીજું પડ છે મેગ્નેશિયમ ઓક્સાઇડનું જે આપણે હાલ વાત થઈ, એના પછી કોપરની શીધ લગાવીને પાછું પીવીસીની શીધ લગાવી દેવાની. અહીંયા ભેજ સામે રક્ષણ મળે, અહીંયા તાપમાનની વસ્તુ વધારશે, કેપેસિટી વધારે, એને એમઆઈસીસી વાયર પણ કહેવાય. અને એ જે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એ ભેજ શોષક છે, એટલે આ એનું લાક્ષણિકતા છે જે યાદ રાખવી જોઈએ, ભેજ શોષક વસ્તુ છે. હવે આપણે છઠ્ઠા નંબરનો વાયર જોઈએ, શું છે કે પોલિવિનાઇલ ક્લોરાઇડ વાયર, પીવીસી વાયર, બરોબર. આ ખૂબ જ નોર્મલ વાયર છે કે એની અંદર કોપર કે એલ્યુમિનિયમના વાહક હોય અને એનું જે ઇન્સ્યુલેશન હોય પીવીસી હોય, પોલિવિનાઇલ ક્લોરાઇડ પીવીસી ઇન્સ્યુલેશન આપણે વાપરવાનું છે. પણ આના ફાયદા ઘણા બધા, જો પીવીસી લગાવવાના ફાયદા શું છે કે તેનું ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ પહેલી તો ઘણી વધારે છે, એટલે એની યાંત્રિક તાકાત વધી જાય, ભેજ સામે રક્ષણ આપે છે, અને આગની જ્યોત વધતી હોય તો એ વધવા નહીં દે, એટલે કે અટકાવશે, બરોબર. અને આ બધી ફાયદાના કારણે એની લાઈફ પણ કેવી છે? વધારે છે. બીજું એની શું લાક્ષણિકતા છે કે કોઈ બી ઓઇલ છે, આલ્કલી છે, એસિડ છે, એટલે કે કેમિકલો સામે પણ એ રક્ષણ આપે છે અને વાઇબ્રેશનથી એને નુકસાન થતું નથી. તો આટલા ઘણા બધા ફાયદાઓથી આનો ઉપયોગ ખૂબ જ વધારે કરીએ છીએ આપણે નોર્મલ લાઈફમાં. અને 11 kV ની રેન્જ સુધી આ બનાવી શકાય છે, એટલે 11 kV સુધી, 11,000 વોલ્ટ માટે પણ આ વસ્તુ વાપરી શકાય છે. હવે એમાં બે વસ્તુ છે, એક સિંગલ પીવીસી વાયર અને એક છે ડબલ પીવીસી વાયર. સિંગલ પીવીસી વાયરમાં શું હશે કે પીવીસી નું પડ એક જ હશે, એટલે કે આ વાહક થયું એના પર આ બીજું છે પીવીસી ઇન્સ્યુલેશન થયું, એને પીવીસી સિંગલ પીવીસી વાયર કીધો. બીજું શું છે તો બીજીમાં પીવીસી ઇન્સ્યુલેશન, બીજું પાછું પીવીસી નું બીજું શીધ ચડાવવામાં આવે છે, એટલે કે આમાં પીવીસી ના બે લેયર થશે, એને ડબલ પીવીસી વાયર કહેવાય. છેલ્લા નંબરનો વાયર છે ફ્લેક્સિબલ વાયર. તો ફ્લેક્સિબલ વાયરની અંદર શું છે? નામ ઉપર જેવું કે ફ્લેક્સિબલ વાયર હોય, એટલે કે ગમે તે જગ્યાએ વાળી શકાતું એવું હોય, ફ્લેક્સિબલ તમે કંઈ પણ લઈ શકો છો વાયરને, કહો કે બીજી કોઈ વસ્તુને બી ફ્લેક્સિબલ હોય, એટલે તમને ખ્યાલ આવે કે એડજસ્ટ થઈ શકતી હોય, વળી શકતું હોય, બરોબર. તો આમાં પણ એવું જ છે. શું છે જોઈએ કે 36 ગેજના ઘણા પાતળા તાર લેવામાં આવે છે અને ઘણા બધા લેવામાં આવે છે. 36 ગેજ એટલે ખૂબ જ પાતળું થઈ જાય, 2 ગેજ એટલે ખૂબ જ મોટું. મેં તમને કીધું એમ આમાં ભૂલ કરે છોકરાઓ, 2 ગેજ પાતળું રહે છે અને 36 ગેજ મોટું રહે, પણ 36 ગેજ એટલે ખૂબ જ પાતળું કહેવાય. જેમ ગેજમાં આંકડો વધે એમ પાતળું થાય, એટલે કે 36 ગેજના ઘણા પાતળા તાર લેવામાં આવે છે. અને જે પાતળા તાર છે એને સ્ટેન્ડિંગ કહેવાય, બરોબર. એટલે કે આની અંદર રેન્જ પ્રકારો કયા કયા છે? 36x14, 36x23, 36x40. કેમ અહીંયા 36 લખેલા છે? કારણ કે હાલ જ અહીંયા વાત કે અહીંયા ગેજ કયો રાખવાનો છે? 36, એટલે નીચે કયો આવશે ગેજ અને ઉપર છે તારની સંખ્યા, એટલે અહીંયા 14 વાયર છે, અહીંયા 23 વાયર, 14 તાર છે, 23 તાર છે, 40 તાર છે, એટલે એ સ્ટેન્ડર્ડ છે, સ્ટેન્ડિંગ કહેવાય. અને એ બધા તાર ભેગા કરીને એને વળ ચડાવવાની છે, જેવી રીતે સુતળી હોય તેમાં કેવા નાના નાના 3-4 જે દોરા હોય એને એક ઉપર ચોટલાની જેમ વાળેલું હશે. તો એ જ વસ્તુ આપણે અહીંયા કરવાનું છે, સ્ટેન્ડર્ડ ને વળ ચડાવી તેના ઉપર પીવીસી નું ઇન્સ્યુલેશન ચડાવવાનું છે, એટલે કે તેને ગમે તે દિશામાં સહેલાઈથી વાળી શકાય. હા, 100%, કારણ કે સ્ટેન્ડર્ડ છે એટલે એની મજબૂતી બી વધી જશે અને વળી બી શકશે. એનો ઉપયોગ આપણે ઘરની અંદર ખૂબ જ વાપરીએ, તમારા ઘરે પણ 100% વાયર પડ્યો હશે, પડ્યું પડ્યો હશે, રેડ કલરનો અને બ્લેક કલરના બે વાયરનો વળ ચડાયેલો હશે, બરોબર. હવે ટેબલ લેમ્પ, પંખા, ટ્યુબલાઇટ વગેરેના જોડાણોમાં વપરાય છે. બીજો આનો સારો ઉપયોગ શું છે ખબર છે?
કે આપણે નોર્મલી કોઈ ચેનલ કે ડિશ લગાવતા હોય તો એમાં ઉપરથી વાયર આવતો હોય છે, એ ઉપરથી વાયર આપણે પાઇપમાંથી ખેંચીએ છીએ, તો એની અંદર આ ફ્લેક્સિબલ વાયર હોય તો એ પાઇપમાંથી સહેલાઈથી ખેંચી શકાય. બરોબર, એનો આપણે આકૃતિ જોઈએ તો આ રીતે ફ્લેક્સિબલ વાયરનો તમે ઇમેજ જોઈ શકો છો. કે કોઈ બી ધારો કે અહીંયા બે વાયર હોય તો બે વાયરને આવી રીતે આપણે વળ ચડાવીને રાખવાના છે. આમાં બેની જગ્યાએ વધારે પણ હોઈ શકે, આમાં 30-40 ઘણા બધા છે. તો આ થાય આપણા ટાઈપ્સ ઓફ વાયર. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જીટીયુ માટે. 7-7 વાયર તમે આવી રીતે આપણે યાદ રાખીશું તો ખૂબ જ સારી રીતે આપણને યાદ રહેશે, અને બધામાં કઈ ફિગર આવે અને શું અલગ છે અને શું સામે છે એ વિશે પણ આપણને ખ્યાલ આવે. તમે એકવાર જોઈ શકો છો.